नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। કોંગ્રેસના મજબૂત આગેવાન અને કામદાર નેતા મહેશ પરમાર 300 સમર્થકો સાથે ભાજપામાં જોડાય। મહેશ પરમારે સોમવારના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું। ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા। આમોદના ફયાસપાકની મહિલાઓને પાણી ન મળતા પાલિકામાં માટલા ફોડી રોષ ઠાલવ્યો। વોર્ડ સભ્ય અને ઉપપ્રમુખ પાલિકામાં ન મળતા ઉપપ્રમુખના ઘરે મોરચો માંડ્યો। આમ આદમી પાર્ટી પણ મહિલાઓના સમર્થનમાં જોડાઈ પાલિકા કચેરી હલ્લાબોલ કર્યો। ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયું હતું। 30 કરતા વધુ વર્ષોથી કોંગ્રેસના મહત્વના કાર્યકર અને સંગઠનના મહારથી સાબિત થયેલા મહેશ પરમાર 300 કરતા વધુ કાર્યકરો સાથે કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા। ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। તાજેતરમાં જ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ એક પછી એક રાજીનામા આપતા કોંગ્રેસ સંગઠન હચમચી ઉઠ્યું હતું। તેમાં પણ સોમવારના રોજ અંગારેશ્વરના ડેપ્યુટી સરપંચ અને કોંગ્રેસના મજબૂત આગેવાન તથા કામદાર નેતાએ રાજીનામું આપતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો હતો। મહેશ પરમારના રાજીનામાના પગલે જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ તેમને મનાવા પટાવવાની કવાયત મોડી રાત સુધી કરી હતી, પરંતુ મહેશ પરમાર પોતાના નિર્ણયમાં અડગ રહ્યા હતા। દરમિયાન મહેશ પરમાર મંગળવારના રોજ પોતાના 300 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાતા ભરૂચ જિલ્લા કોંગ્રેસને એક વધુ ઝટકો લાગ્યો હતો। મહેશ પરમાર તેમના સમર્થકો સાથે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના નેતૃત્વમાં તેમના સમર્થકો સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મહેશ પરમાર તથા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ માટીએડા, કોંગ્રેસના આગેવાન જયદીપસિંહ માટીએડા, આદિવાસી આગેવાન કાલિદાસ વસાવા, અયુબભાઈ અબ્દુલભાઈ શેઠ તથા બીટીપીના ઉપપ્રમુખ મુકેશ બાબરભાઈ વસાવાનો કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા। મહેશ વસાવા ભરૂચ તાલુકાની પૂર્વ પટ્ટીના લઘુમતી તથા એસસી એસટી સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે। જે રીતે કોંગ્રેસમાંથી આગળ પડતા આગેવાનો કોંગ્રેસને છોડી રહ્યા છે, તે જોતા આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને તેની ઘાતક અસર થશે, જ્યારે બીજી બાજુ ભાજપ વાગરા વિધાનસભા વધુ મજબૂત બને તેવી સંભાવના છે। અમારા વાગરાના ધારાસભ્યશ્રી, જે સરકારની યોજનાઓ ખરેખર વર્ષોથી જે ઘરે ઘરે નથી પહોંચતી એ ઘરે ઘરે પહોંચાડી છે, અને આજે વિધવા લોકો 1250 રૂપિયાનો ઘેર ઘેર લાભ લે છે। ગામડાઓના છેવાડાના વિકાસ, રસ્તા, રોડ, પાણી, તમામ સુવિધાઓ એમણે પૂરી પાડી છે। આયુષ્યમાન કાર્ડ કે જે માણસ બીમાર પડે એને 5 લાખ રૂપિયા ઉઠીની સુવિધા મળે, આજે અરુણસિંહ રાણા સાહેબે એ ઘરે ઘરે પહોંચાડ્યું છે સરકારની યોજના। અને એમની જે દરેક સમાજ સાથે જે પ્રેમભાવભરી નીતિ છે, અને દરેક માણસનું નાનામાં નાનું કામ, એટલે કે રેશન કાર્ડ કાઢવું હોય, આધાર કાર્ડ કાઢવું હોય, તો જાતે મામલતદારને તલાટીને ફોન કરી અને ગરીબ માણસને જાતે અપાવડાવે છે। એના કારણે હું અરુણસિંહ રાણા સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। હમણાં મહેશભાઈએ કહ્યું તેમાં પણ હું મારો સૂર પુરાવું છું, અને આ દેશના વડાપ્રધાને માત્ર વાર્તા નહીં, માત્ર કામ સિવાય ક્યારે પણ નરેન્દ્ર મોદીજીએ દરેક સમાજનું પ્રતિનિધિ આપેલું છે, ત્યારે મહેશભાઈ કાલિદાસ, બીટીપીના મારા સભ્યશ્રીઓ બધા આવવાથી મને પૂરો વિશ્વાસ છે કે આખા વાગરા વિધાનસભામાં પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીનું કમર ખીલશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। નરેન્દ્ર મોદીજીના વિશ્વાસથી અમે સૌ કામ કરીશું। પાટીલજીના નેતૃત્વમાં આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરો જોડાયા છે ત્યારે અમને એનો આનંદ છે, લાગણી છે। આજરોજ આમોદમાં આવેલી ફયાઝ પાર્ક સોસાયટીની બહેનોએ પાણી ન મળતા આમોદ નગરપાલિકામાં આવી માટલા ફોડ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। આમ આદમી પાર્ટી પણ મહિલાઓના સમર્થનમાં જોડાઈ પાલિકા કચેરીએ હલ્લાબોલ બોલાવ્યો હતો। આમોદની ફયાઝ પાર્ક સોસાયટીની મુસ્લિમ મહિલાઓને છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી તેમજ વાપરવાનું પાણી ના મળતું હોય પાલિકા સત્તાધીશોના વહીવટ સામે રોષે ભરાઈ હતી। અનેક વખત રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતા મહિલાઓ આજે રણચંડી બની આમોદ પાલિકામાં સૂત્રોચ્ચાર સાથે ધસી આવી પાલિકા કચેરી બહાર માટલા ફોડ્યા હતા અને આમોદ પાલિકા સત્તાધીશોની હાય હાય બોલાવી હતી। આ સમયે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ મહિલાઓની રજૂઆતોને સમર્થન આપી તેમના આંદોલનમાં ટેકો કર્યો હતો।
पालिका कचेरी पहुंचेली महिलाओं साथ आम आदमी पार्टी कार्यकरों प्रमुख चेम्बर में घुसी गया था। जो कि पालिका में प्रमुख उपप्रमुख के कोई जवाबदार अधिकारी न मळता महिलाओं थोड़ा समय प्रमुख चेम्बर में बेसी गया था। त्यारबाद पोताना वोर्ड नंबर 6 ना महिला सदस्य और पालिका ना उपप्रमुख उषाबेन पटेल ने फोन थी जाण कराता तेओ पोताना मकाननो स्लेब भराता होय पालिकाए आवी शक्या न हता, जेथी आमोद पालिका कचेरी थी गुस्से भरायेल महिलाओं अने आम आदमी ना पार्टी ना कार्यकरो भाजप तेरी तानाशाही नहीं चलेगी ना सूत्रोच्चार साथे हिम्मतपुरा में उपप्रमुखना घरे जाई पाणी माटे हल्लो बोलावी तेओनो घेराव कर्यो हतो अने जो पाणी ना आपी सको तो राजीनामुं आपोनी मांगणी करी हती। त्यारे आमोद पालिका उपप्रमुख उषाबेन पटेले प्रमुखने फोन करी तेमनो पण उघडो लीधो हतो अने जाणव्युं हतुं के तमे पालिका कचेरीए ना मळता आजे मारा घरे टोळुं धसी आव्युं छे। त्यારબાદ સાંજ સુધીમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવશે ની ઉપપ્રમુખે મૌખિક બાંહેધરી આપ્યા બાદ મહિલાઓનો ગુસ્સો શાંત પડતા ઘરે ગઈ હતી। અમે આમોદ નગરી આછોડ રોડના સલમાન પાર્કના એરિયામાં રહીએ છીએ, રાઈટ? મારું નામ સિરીન ખલીફા છે। પાણીનું અમરેથી નહીં લગભગ 6 મહિનાનો પ્રોબ્લેમ છે, રાઈટ? અમને પાણીની વ્યવસ્થા, ગટર લાઈનની વ્યવસ્થા, રસ્તાની વ્યવસ્થા કરી દેવો, અડવાઈઝ અમે વેરો બી ના ભરીએ ને ચૂંટણીમાં જે માણસ આવે ને છૂટાય તે અમારા ઘરે વોટ લેવામાં આવે નહીં ને અમે આપશું નહીં। પાણી બોલાવે તો પાણી આવેલા આપતા નથી ને ઘરે પહોંચાડતા નથી। મીઠું પાણી તો ઢોંડીમાં જ ઘણ ધોવાનું પાણી નહીં મળે તો તમે શું કરો? એના કરતાં છોડી દેવો, નગરપાલિકા બંધ કરો, બસ આટલું જ કહેવા માંગુ છું। અગર વધારે જોવું હોય, પૂછવું હોય, તમારો નંબર, અમારો એડ્રેસ બધું તમારા પાસે છે, ઓફિસમાં નોંધાયેલું, આવજો ઘરે, અમે જવાબ આપવા તૈયાર છે। લાઈન તૂટેલી છે, બનાવવા કોઈ આવતું નથી, હવે સમય છે એક વિરામનો, વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો સિટી ન્યૂઝ। ટેસ્ટમાં બેસ્ટ સ્વાદ અને ગુણવત્તા સભર વેજ અને નોનવેજ વાનગીઓ આરોગવા પધારો અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ। ભરૂચ બાયપાસ વિસ્તારમાં અદ્ભુત લોકચાહના પ્રાપ્ત કર્યા બાદ હવે બીજી શાખા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર નબીપુર પાસે કવિઠા પાટિયા ખાતે। ભરૂચ સિટી ઉપરાંત હાઈવે પર અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ, જ્યાં લાઈવ કિચનમાં આપને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી વેજ અને નોનવેજ વાનગીઓ પ્રાપ્ત થશે। તમામ પ્રકારની ચાઇનીઝ અને મુઘલાઈ વાનગીઓ, તંદૂરી રોટી, ચપાટી, કુલચા, આ તમામ વાનગીઓ સાથે મોકટેલના અલગ અલગ ટેસ્ટ, સુમધુર આઈસ્ક્રીમ અને ઠંડા પીણાનું અનેરું આકર્ષણ। તો આજે જ મુલાકાત લો અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ। પાર્સલની સુવિધા ઉપલબ્ધ, ફોનથી પણ ઓર્ડર નોંધવામાં આવશે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 નબીપુર પાસે કવિઠા પાટિયા ભરૂચ। અમારી મુખ્ય શાખા બાયપાસ ચોકડી ભરૂચ ખાતે કાર્યરત છે। અરે છોડો પેટ્રોલના ભાવની ઝંઝટ, લઈ આવો લિથિયમ ફેરો ફોસ્ફેટ બેટરી યુઝ કરતું ભરૂચનું પોતાનું ઇલેક્ટ્રિક વ્હીકલ ગેલેક્સી ઈવી। ફટાફટ આવી ગયું છે બીજા ઇલેક્ટ્રિક વ્હીકલ કરતા સૌથી વધુ સેફ ગેલેક્સી ઈવી, જે ધરાવે અંકલેશ્વરમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી, ભરૂચમાં ફેક્ટરી આઉટલેટ અને શોરૂમ। ગેલેક્સી ઈવી G3 સાઈધામ કોમ્પ્લેક્સ, ABC ચોકડી નજીક, ભરૂચ। કોલ 8200983317। લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક સ્વર્ગીય રામવિલાસ પાસવાનના જન્મદિવસની ઉજવણી ભરૂચ ખાતે કરવામાં આવી હતી। આ પ્રસંગે જરૂરિયાતમંદોને ભોજન કરાવી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 5 જુલાઈના મંગળવારે લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક આદરણીય સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનનો 77મો જન્મદિવસ ઉજવાયો હતો। ભરૂચમાં ચાલતી સેવાયજ્ઞ સમિતિના ગરીબ લોકો માટે એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં ભોજન વિતરણ અને અન્ય મદદ કરી સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનના જન્મદિવસની ઉજવણી કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં લોક જનશક્તિ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તથા ગુજરાત પ્રદેશ વાઇસ પ્રેસિડેન્ટ તથા તમામ હોદ્દેદારો, જેમાં રતિલાલભાઈ પરમાર, ઇમરાનભાઈ મિથુન, હસનભાઈ, ઇમરાનભાઈ બોક્સર તેમજ કાર્યકર્તાઓ તથા તમામ આગેવાનો હાજર રહી સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનના જન્મદિવસની ઉજવણી કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી। આજરોજ
લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પદ્મભૂષણ એવા સ્વર્ગસ્થ શ્રી રામવિલાસ પાસવાન સાહેબની જન્મજયંતિ નિમિત્તે અમે સમગ્ર ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટી તરફથી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી પંકજભાઈ રામાનુ દ્વારા અહીંયા ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી સેવા એકતા સમિતિમાં અમે સાહેબની જન્મજયંતિ ઉજવવાનું નક્કી કરેલું છે। એટલા માટે કે આપ જોઈ શકો છો કે અહીંયા સેવા યજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટ અને એમની સમગ્ર ટીમ દ્વારા જે ગરીબ નિરાધાર બેસહારા જેમનું દુનિયામાં કોઈ નથી એવા દર્દીઓ જેમના હક પર તપા ગયેલા છે, આંખો નથી જેમના મગજમાં અને શરીરમાં અમુક જગ્યાએ કીડા પડેલા છે, એવા લોકોને અહીંયા લાવી અને નિસ્વાર્થ ભાવે એ લોકોની સેવા કરે છે। એમને જમવાનું, ચા, નાસ્તો એમની તમામ પ્રકારની સેવા કરવા અહીંયા છે। તો આજે અમે પણ અમારી સમગ્ર ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટીની ટીમ, હું અને અમારા સમગ્ર નવયુવાનો વડીલો અને અમારા પક્ષના તમામ હોદ્દેદારો દ્વારા નક્કી કરેલું છે કે પાસવાન સાહેબની જન્મજયંતિ આજે જ આપણે સેવા યજ્ઞ સમિતિ ભરૂચ જઈ અને ઉજવણી કરીએ અને ઉપરવાળાથી દુઆ કરીએ કે રાકેશભાઈને રાકેશભાઈની જે ટીમના સભ્યો છે જે અહીંયા માનવતાનું કામ કરે છે, તમામ ધર્મના તમામ કોમ્યુનિટીના કોઈ પણ જાતના જાતભેદ વગર અહીંયા જે આ લોકોની સેવા છે એ બિરદાવવાના લાયક છે। અને આ સરે હું સમગ્ર ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટી અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પંકજભાઈ રામાણી દ્વારા આજ અમે અહીંયા સેવા યજ્ઞ સમિતિમાં આ ગરીબ દર્દીઓ માટે જમવાની અને અન્ય પ્રકારની મદદ કરી। જુલાઈ માસની શરૂઆતથી જ ભરૂચ જિલ્લામાં વરસાદે જમાવટ કરી હતી। જિલ્લામાં સાર્વત્રિક તેમજ ખેતીલાયક વરસાદ વરસતા ધરતીપુત્રો રાજી રાજી થઈ ગયા હતા। આજે તારીખ 5 જુલાઈના સવારે 6 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન જિલ્લામાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ એટલે કે 205 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। 24 કલાક દરમિયાન વરસેલ વરસાદની વિગત તાલુકા મુજબ જોતાં સૌથી વધુ આસોદ તાલુકામાં 44 મિલીમીટર, જ્યારે સૌથી ઓછો વાગરા તાલુકામાં 1 મિલીમીટર વરસાદ વરસ્યો હતો, જ્યારે અંકલેશ્વર તાલુકામાં 36 મિલીમીટર, આમોદ તાલુકામાં 14 મિલીમીટર, જંબુસર તાલુકામાં 26 મિલીમીટર, ઝઘડિયા તાલુકામાં 40 મિલીમીટર, નેત્રંગ તાલુકામાં 3 મિલીમીટર, ભરૂચ તાલુકામાં 25 મિલીમીટર, જ્યારે વાલિયા તાલુકામાં 16 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। હવામાન ખાતા દ્વારા આવનાર 9 જુલાઈ એટલે કે શનિવાર સુધી ભારે વરસાદની આગાહી કરેલ છે। ભરૂચ જિલ્લામાં દરરોજ કોરોના પોઝિટિવ કેસો ઉમેરાતા જાય છે। 4 જુલાઈના રોજ 7 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા, જ્યારે 8 સાજા થતા એક્ટિવ કેસો 39 નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે। ભરૂચ જિલ્લામાં વરસાદની મોસમની સાથે સાથે કોરોના મહામારી પણ ફેલાઈ રહી છે। દરરોજ કોરોના પોઝિટિવ કેસોમાં વધઘટ થતી રહે છે, જેમ કે 4 જુલાઈના રોજ રાત્રિના સમયે ભરૂચ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ બુલેટિન મુજબ 4 જુલાઈના રોજ જિલ્લામાં 7 કોરોનાના નવા દર્દીઓ જણાયા હતા, જેમાં ભરૂચ તાલુકાના 2, અંકલેશ્વર તાલુકામાં 1, જંબુસર તાલુકામાં 3 અને ઝઘડિયા તાલુકામાં 1 કોરોનાના નવા દર્દીઓ જણાયા હતા। એ સાથે 8 દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા અને જેના પગલે હાલ જિલ્લામાં 39 કોરોના એક્ટિવ કેસો જણાઈ રહ્યા છે, જે પૈકીના 3 કોરોના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, અન્ય દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન થઈ ઘરમાં સારવાર લઈ રહ્યા છે। અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક મુસાફરને બેસાડી પાકીટમાંથી 5000 રૂપિયા કાઢી લીધી હોવાની ઘટના સામે આવી છે। ગાડીમાં બેસાડી જગ્યા પર નથી ફાવતું તેમ કહી યુવાનને થોડીવારમાં ગોળ ગોળ ફેરવી પુનઃ ઉતારી દીધો હતો। પોતાની સાથે ખોટું થયું હોવાની આશંકા સાથે યુવાને ચેક કરતા પર્સમાંથી રૂપિયા ચોરી થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું। ચોર તોડકીની ગાડી સુરતના બદલે અંકલેશ્વર શહેર તરફ ફાળી મૂકી હતી। યુવાન વાલિયા ચોકડી પાસે પોલીસની મદદ લઈ ચોર ટોળકીના એક સાગરીતને ઝડપી પાડ્યો હતો। શહેર પોલીસે વધુ તપાસ આરંભી હતી। બનાવની વિગતો અનુસાર મૂળ જૂનાગઢના માંગરોળ ખાતે રહેતા આવેશ જૂનાગઢથી માંગરોળ જઈ રહ્યો હતો। તે અંકલેશ્વર વાલિયા ચોકડી પર ઉતરી સુરત જવા માટે વાલિયા ચોકડી પર પહોંચ્યો હતો, જ્યાં ગાડીની રાહ જોતો હતો। તે દરમિયાન વાલિયા ચોકડી પર તેની નજીક ઇન્ડિગો ફોર વ્હીલ ચાલક આવ્યો હતો, જે કારમાં 4 વ્યક્તિ હતા। ગાડીમાં પાછળના બદલે આગળ બેસાડી તેને આગળ ચાલતા ગાડી ચલાવવાનું ફાવતું નથી તેમ કહી ગોળ ગોળ ફેરવી પરત વાલિયા ચોકડી પર લાવી ઉતારી મૂક્યો હતો અને બીજી ગાડીમાં જવાનું કહી સુરતના બદલે અંકલેશ્વર શહેર તરફ ગાડી હંકારી મૂકી હતી। જે જોતા ઓવેશને પોતાની સાથે અજુગતું થયું હોવાનો અહેસાસ થતાં મોબાઈલ અને પર્સ ચેક કરતા પર્સમાંથી સિફતાઈથી 5000 રૂપિયાથી વધુની રકમ કાઢી લીધી હોવાનું જાણવા મળ્યું હતું। જે જોતા જ ઓવેશે દોડીને વાલિયા ચોકડીના પોલીસ જવાનો સંપર્ક કરતા બીટીઈટીની ટીમ જોડે ગાડીનો પીછો કરી કાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો। પોલીસે પ્રાથમિક ઓવેશની ફરિયાદના આધારે ઝડપાયેલ શંકાસ્પદ ઈસમની પૂછપરછ શરૂ કરી હતી, જોકે આ લખાઈ રહ્યું છે ત્યારે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધવા પામી ન હતી। હાલ તો પોલીસે શંકાસ્પદ ઈસમની પૂછપરછ શરૂ કરી અન્ય 3 ઈસમો કોણ હતા તે અંગે ઉલટ તપાસ આરંભી હતી, ત્યારે સ્થાનિક ટ્રાફિક પોલીસની સમય સૂચકતાને લઈ ચોર તોડકીનો એક શંકાસ્પદ સાગરીત હાલ તો ઝડપાઈ જવા પામ્યો છે। મેં વા સામને બ્રિજ કે પાસ ખડા થા મુજે સુરત જાના હતા, તો મેં વા ખડા થા ગાડી આકર રૂકી ઓર મુજે બોલા કે કહાં જાના હૈ, મેં બોલા સુરત જાના હૈ, તો વો કે આગે બેઠ જાઓ, મેં બોલા પીછે ગાડી હૈ પીછે જગ્યા ખાલી હૈ, દો આદમી બેઠે મેં પીછે બેઠ જાતા હું, તો આગે બેસો, આગે મુજે બિઠાયા,
और वहीं से इधर वो गेयर नहीं पड़ा, ऐसे जाओ आहिस्ता से पैकेट में से पैसे निकाल लिए, फिर वापस पैकेट रख दिया। फिर यहाँ आकर मुझे उतर दिया कि जगह नहीं है, इस तरह के उतर जाओ। फिर मैंने बोला कि यहाँ क्यों उतर दिया कि जगह नहीं, उतर जाओ। फिर गाड़ी सूरत जाने के बदले यूँ घूमी, सिटी में गई, तो मुझे डाउटफुल लगा। मैंने बोला कि गाड़ी सूरत जानी थी, यूँ क्यों गई? तो मैं कुछ पैकेट मोबाइल वगैरह सब चेक किया, तो पैकेट में सब पैसे निकाल लिए, 5,000 रुपये तो सब निकाल लिए। किसे निकाले? जो पकड़ा गया वही वही साथ में था, 4 आदमी साथ में थे, एक और दो ड्राइवर था और दो पीछे दो आगे बैठे। कौन सी गाड़ी थी इनके पास? इंडिगो गाड़ी थी। झगड़िया जीआईटीसी जवाना मुख्य मार्ग पर कपलसाड़ी गाम नजीक रसायण भरेल टैंकर रोड साइड खेतर में खाबक्यू हतु। टैंकर पलटी मारता अंदर थी गैस गड़तर थता लोकोना जीव अद्धर थया था। डीसीएम कंपनी ना सेफ्टी ऑफिसर सहित लोग दौड़ी आवी स्थिति कंट्रोल में लीधी थी। सदनसीबे कोई जानहानि नहीं सर्जाता कंपनी हास्कारो अनुभव्यो हतो। झगड़िया जीआईडीसी जवाना मुख्य मार्ग पर कपलसाड़ी गाम नजीक झगड़िया जीआईडीसी में आवेली डीसीएम कंपनी में केमिकल लईने जई रहेला वाहनु अकस्मात थता टैंकर नंबर GJ15Z1586 चालके स्टीयरिंग पर काबू गुमावता टैंकर रोड साइड में खेतर में जई पलटी मारी गयु हतु। टैंकर पलटी मारवानी साथे ज अंदर रहेल केमिकल में गैस वछूटता लोगों में भयनो माहौल जोवा मळ्यो हतो। आ अंगे झगड़िया फायर तेमज डीसीएम कंपनी में जाण थता टेक्निकल टीम घटनास्थले दौड़ी आवी स्थिति पर काबू लीधो हतो। सदनसीबे अकस्मात ने लई कोई जानहानि सर्जाई न हती। आ मार्ग पर अगाउ पण अनेक वाहनोना अकस्मात थया छे। जलद केमिकल लईने अवर जवर करता आवा अकस्मात मोटू स्वरूप लई शके छे, जेथी ग्रामजनोनी मांग छे के तंत्र जागृत थाय अने तकેદારીના પગલા ભરે। जंबूसर सर्किट हाउस खाते जंबूसर पंथकना बक्षीपंच मोर्चा की मीटिंग प्रभारी केतनभाई राणा की अध्यक्षता में मड़ी हती। जंबूसर शहर और तालुकाना बक्षीपंच मोर्चा की सदस्यता अभियान ने वेग आपवा सर्किट हाउस खाते प्रभारी केतनभाई राणा की अध्यक्षता में मीटिंग योजाई थी, जेमा माजी धारासभ्य किरणभाई मकवाणा, जिला प्रमुख हर्षदभाई पटेल, महामंत्री मनहरभाई मकवाणा, परेशभाई लाड, उपप्रमुख सत्येन्द्र आहिर सहित उपस्थित रहा था। सदर मीटिंग में उपस्थितों खेस पहरा स्वागत करायु थू। भारतीय जनता पार्टी विश्व की सौथी मोटी पार्टी के बक्षीपंच मोर्चा में 148 ज्ञाति समावेश थता सौथी मोटो मोर्चो बन्यो छे। भाजपना विविध 7 मोर्चा की रचना कर आवी छे, जेमां बक्षीपंच मोर्चा द्वारा 1 सप्ताह सुधी सदस्यता अभियान कार्यक्रम होय, जेनो प्रारंभ आज रोज जंबूसरथी करवामां आव्यो छे। आ अभियानने वेग मळे ते माटे तमाम होद्देदारो कार्यकरोए शहर अने तालुकाना घरे घरे जई पार्टीनी विचारधारा सरकारने विविध योजनाओनी माहिती आपी वधु ने वधु लोको योजनाओनो लाभ लई आ सदस्यता अभियानमां जोडाय अने वधु सदस्यो बनावा उपस्थितोए हाकल करी हती। आ सहित पक्षना विविध कार्यक्रमो आवनार समयमां योजानार होय ते अंगे पण चर्चाओ करवामां आवी हती अने प्रभारीए होद्देदारोनी मुलाकात करी हती अने भारतीय जनता पार्टीना सदस्यता अभियान अंतर्गत शहर अने तालुकानी जनता 78 78 18 21 82 नंबर पर मिस कॉल करी सदस्यता मेळवी शके छे तेम उपस्थितो द्वारा जणाव्यु हतु। कार्यक्रमनुं संचालन महामंत्री प्रमोदभाई राठौड़ द्वारा करायु हतु। सदन मीटिंगमां शहर प्रमुख चंद्रकांतभाई पटेल, तालुका प्रमुख विशालभाई, वीरसिंहभाई गोहिल, महामंत्री रमेशभाई परमार, दिनेशभाई माछी, अर्जुनभाई वाघेला सहितना होद्देदारो उपस्थित रह्या हता। ड्राइव बक्षीपंच मोर्चा द्वारा आ आयोजन करवामां आव्युं छे। दरेक मंडल वाइज एक मंडल, दरेक मंडलोमां 7 तारीख थी 14 तारीख सुधी सदस्यता अभियान माटेनुं आ अभियान चलाववानुं छे। तेमज दरेक अलग अलग विस्तारोमां जईने जे लोकोना प्रश्नो छे के कंई बाकी रही गयो होय, ए लोकोने सुविधा, ए सुविधाओने बधी आपने पहोंचाडवानुं अने एना माटेनो जे मंत्रीश्रीओ तथा जे तालुकाना सभ्य होय ए लोको वच्चेनो जे मार्ग बनीने अमारे आ दरेक दरेक मंडलोमां भेगा थईने दरेक साथे पोताना प्रश्न निवारण करवाना छे अने ए लोकोनी साथे जेटलू घनिष्ठता वधे दरेक छेवाड़ाना માનવી સુધી પહોંચી શકે ભારતીય જનતા પાર્ટી એ માટેના પ્રયત્નો માટે આજે અમે અહીં આ મીટિંગ રાખી છે। જંબુ શ્રી વમણનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ જીનવાલા કેમ્પસ અંકલેશ્વર ખાતે પર્યાવરણ જાગૃતિ અંગે વ્યાખ્યાન યોજાયું હતું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન તથા BBA પ્રોગ્રામના ડાયરેક્ટર ડૉક્ટર કેતન ઉપાધ્યાયે કોર્પોરેટ્સ પોતાની સામાજિક જવાબદારી કઈ રીતે વહન કરી શકે પર્યાવરણને સાંકળીને આ વિષય ઉપર વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી વ્યાખ્યાન આપ્યું હતું। NSS પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર જયશ્રી ચૌધરીએ
પ્રસ્તાવના બાંધી હતી તથા વક્તાઓનો પરિચય આપ્યો હતો. પ્રાસંગિક ઉદ્બોધન ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર કે એસ ચાવડાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વર્તમાન સમયમાં અનિવાર્ય બાબત બની ગઈ છે. મુખ્ય વક્તા ડૉક્ટર કેતન ઉપાધ્યાયે પર્યાવરણ વિશે વ્યાખ્યા આપતા જણાવ્યું હતું કે આજે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, ઇકોનોમિકલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પરંતુ કેટલીક વખત આ બધું પર્યાવરણ અને સમાજને નુકસાનકારક બનતું હોય છે. એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક રાજેશ પંડ્યાએ આભારવિધિ કરી હતી. ગુજરાતમાં વીજળી મોંઘી મળતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ આમોદમાં રેલી કાઢી વીજળી સસ્તી કરવા માટે આંદોલન કર્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ચાર રસ્તાથી જનતા ચોક સુધી હાથમાં પ્લેકાર્ડ લઈ રેલી કાઢી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા કે ગુજરાતમાં વીજળી સસ્તી કરો, નહીં તો ખુરશી ખાલી કરો. જે રેલી આમોદ ચાર રસ્તાથી લઈ તિલક મેદાન, દિલાવર મંઝિલ થઈ જનતા ચોક સુધી પહોંચી હતી. હાથમાં પ્લેકાર્ડ અને પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢતા અને ગરીબ અને મધ્યમવર્ગીય લોકોએ તેઓની માંગને સમર્થન આપ્યું હતું. રેલીમાં આમ આદમી પાર્ટીના વિધાનસભાના અગ્રણી સાજિદ રેહાન, ભરૂચ લોકસભા પ્રમુખ તેજસ પટેલ, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ પિયુષ પટેલ, જંબુસર વિધાનસભા સંગઠન મંત્રી સફિક નહારસિંહ, ધર્મેશ નાગર, ખિલજી તહેરુદ્દીન, ફૈઝલ બાપલ, જુનેદ જાદવ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આમોદ તાલુકાના આમોદ શહેરમાં મોંઘી વીજળીના વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા એક આંદોલન રાખવામાં આવેલ છે, જે આખા ગુજરાતમાં ચાલે છે અને આજે આમોદમાં પણ એ જ રીતે વીજળીનું આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ ગુજરાત સરકારની વાત કરીએ આપણે તો 2007માં પ્રાઇવેટ વીજળી ઉત્પાદક જોડે એક ટાઈઅપ કર્યા પછી 1 રૂપિયા 20 પૈસામાં જે વીજળી આપવાની હતી, જે આજે હવે 6 થી 7 રૂપિયા આપણને વીજળી પડે છે. અને પાછલા 3 મહિનાની વાત કરીએ તો દરેક મહિને 10-10 પૈસા વધારીને આજે 30 પૈસા વધારો આપણા જનતાના ઉપર નાખી દીધેલો છે. આ 30 પૈસાના વધારાથી 270 કરોડ રૂપિયા દર મહિને આ ટ્રસ્ટ ભાજપ સરકાર આપણી જનતા પાસેથી ઉઘરાવી રહી છે અને 3,240 રૂપિયા આ દર વર્ષે આ જનતા પાસેથી ઉઘરાવી રહી છે. ઝઘડિયા તાલુકાના કરાળ ગામની સીમમાંથી 9 ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકાના કરાડ ગામના ખેડૂત ધર્મેન્દ્ર પટેલના ખેતરમાં આજ રોજ સવારે એક મહાકાય અજગર દેખાતા ધર્મેન્દ્ર પટેલ દ્વારા ઝઘડિયા વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગના માર્ગદર્શન હેઠળ સેવ એનિમલ ટીમ દ્વારા કરાડ ગામની સીમમાં આવેલ ધર્મેન્દ્ર પટેલના શેરડીના ખેતરમાં પહોંચી 1 કલાકની ભારે જહેમત બાદ 9 ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. ઝઘડિયા સેવ એનિમલ ટીમના કમલેશ વસાવા, સુનિલ વર્મા અને તેઓની ટીમના સભ્યોએ વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયેલ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત વન્ય વિસ્તારમાં છોડી મૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું. પ્રથમ વખત અંકલેશ્વરમાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળી હતી. ઇસ્કોન મંદિર ભરૂચથી રથ અને મહેસાણાથી ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પધરામણી અંકલેશ્વર વાસીઓએ વધાવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી માનવ મંદિરથી નીકળેલી યાત્રા ગાર્ડન સિટી નિર્માણાધીન શ્રી શ્રી રાધા ગોપીનાથ મંદિર ખાતે પહોંચી હતી. માર્ગમાં ઠેર ઠેર પ્રસાદીના વિતરણ સાથે રથયાત્રા અંતે મહાપ્રસાદી પણ યોજાઈ હતી. અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે ઇસ્કોન પરિવાર દ્વારા અતિભવ્ય શ્રી શ્રી રાધા ગોપીનાથ મંદિર નિર્માણ ચાલી રહ્યું છે, જેના ઉપલક્ષમાં પ્રથમ વખત અંકલેશ્વર ખાતે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ અને ઇસ્કોન અંકલેશ્વર દ્વારા ભગવાન જગન્નાથ રથયાત્રાનું આયોજન કરાયું હતું. પ્રથમ વખત અંકલેશ્વર ખાતે ઇસ્કોન પરિવાર દ્વારા કાઢવામાં આવેલ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભરૂચ ઇસ્કોન મંદિરથી ભવ્ય રથ અંકલેશ્વર લાવવામાં આવ્યો હતો, જેમાં મહેસાણા ઇસ્કોન પરિવારમાંથી ભવ્ય ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પધરામણી થઈ હતી. જે રથમાં વિધિવત સ્થાપના કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. આ બાદ સવારે 8 કલાકે શ્રી ભગવાન જગન્નાથજીની કથા યોજાઈ હતી અને બપોરે 12 કલાકે રાજભોગ આરતી કરાઈ હતી. ત્યારબાદ બપોરે 3 કલાકે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત મંદિર ખાતે રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો, જે જીઆઈડીસીના વિવિધ માર્ગો પર ફરી સાંજે 7 કલાકે ગાર્ડન સિટી ખાતે વિરામ અપાયો હતો. રથયાત્રા દરમિયાન ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ માર્ગમાં વિવિધ પ્રસાદીનું વિતરણ પણ કરાયું હતું, જેનો લાભ યાત્રામાં જોડાયેલ ભાવિક ભક્તોએ લીધો હતો. ત્યારબાદ મહાઆરતી અને અંતે મહાપ્રસાદી યોજાઈ હતી. મંદિરના તમાલ હરિદાસ પ્રભુના વડપણ હેઠળ તમામ ધાર્મિક કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો. યાત્રાનો હજારો ભક્તોએ લાભ લીધો હતો.
હજુ તો સાધારણ વરસાદમાં જ બ્રિજ ખાડાના લીધે ખખડધજ બની જતા હાઈવે ઓથોરિટીના અધિકારીઓ વરસાદનો પણ વાંક કાઢી શકે તેવી સ્થિતિમાં રહ્યા નથી. ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે બ્રિજનું લોકાર્પણ કરનાર મંત્રીની સાખને પણ બટ્ટો લાગ્યો હતો. ત્યારે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો પ્રશ્ન બન્યો છે. મળતી માહિતી મુજબ સમની બ્રિજના નિર્માણ કામ વખતે ઉબડખાબડ અને ધૂળિયા ડાયવર્ઝનથી વાહન ચાલકો પહેલેથી જ પરેશાન બન્યા હતા, કારણ કે સમની બ્રિજ બનાવવામાં ઘણો લાંબો સમય લાગ્યો હતો. હવે સમની ઓવરબ્રિજનું લોકાર્પણ 24 જૂનના રોજ માર્ગ અને મકાન વિભાગ તેમજ વાહન વ્યવહાર મંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જે લોકાર્પણને હજુ 10 દિવસનો સમયગાળો થયો છે અને બ્રિજ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. લોકોનો આક્ષેપ છે કે સમની ઓવરબ્રિજ કોન્ટ્રાક્ટર અને માર્ગ અને મકાન વિભાગ ભરૂચના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી બનાવવામાં આવ્યો હોય 10 દિવસમાં જ ખખડધજ બની ગયો છે, જેમાં હાઈવે ઓથોરિટીનો ભ્રષ્ટાચાર દેખાયો છે. હજુ સાધારણ વરસાદમાં જ બ્રિજ ઉપર ગાબડા પડતા કોન્ટ્રાક્ટર કે નેશનલ હાઈવે નંબર 64ના જવાબદાર અધિકારીઓ વરસાદને દોષ દઈ શકે તેવી સ્થિતિમાં રહ્યા નથી, ત્યારે વાહન ચાલકોને ફરીથી પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. આ બ્રિજનું ઉદ્ઘાટન છે 1 મહિનો બી નથી થયો, તેમાં આ હાલસા થઈ ગયેલી છે. આગળ શું થશે? અમને બહુ સાંકડો બનાવેલો છે બ્રિજ, તો અકસ્માત થવાની શક્યતા બી વધારે. અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. કોંગ્રેસના મજબૂત આગેવાન અને કામદાર નેતા મહેશ પરમાર 300 સમર્થકો સાથે ભાજપમાં જોડાય. મહેશ પરમારે સોમવારના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા. આમોદના ફયાસ પાર્કની મહિલાઓને પાણી ન મળતા પાલિકામાં માટલા ફોડી રોષ ઠાલવ્યો. વોર્ડ સભ્ય અને ઉપપ્રમુખ પાલિકામાં ન મળતા ઉપપ્રમુખના ઘરે મોરચો માંડ્યો. આમ આદમી પાર્ટી પણ મહિલાઓના સમર્થનમાં જોડાઈ પાલિકા કચેરી હલ્લાબોલ કર્યો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક છે અસલ અમદાવાદી તવાફરાય. નેશનલ હાઈવે નંબર 47 નબીપુર પાસે કવિઠા પાટિયા પાસે ભરૂચ. ટેસ્ટમાં બેસ્ટ અસલ અમદાવાદી તવાફરાય. Thank you.